नमस्कार। अद्वैतवाद थीरी प्रमाणे शरीर पांच तत्वों थी बनेलू छे, जेमा गगन, पृथ्वी, हवा, जल अने अग्नि, आ बधुं मळीने आपणुं शरीर बने छे, जेने जड़ तत्व कहेवामां आवे छे। हवे द्वैतवाद थीरी, तेमां एवुं कहेवामां आवे छे के पांच तत्वोनुं आ जे शरीर बन्युं छे जड़ तत्व, एमां एक चेतना रूपी तत्व छे आत्मा। એ તત્વ હવે એની એમાં એવી લોજિક મતલબ દલીલો થાય છે કે ભાઈ એ બંને મળે છે કઈ રીતે, તો પછી ઘણા એવું કહે છે પિનિયલ ગ્લાન્ડ જે છે, પિટ્યુટરી ગ્રંથિ, ત્યાં જળ અને ચેતનનું મિલન થાય છે। અને આપણે પણ શાસ્ત્રોમાં પણ લખેલું છે કે અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું, હું પરમાત્મા છું, હું બ્રહ્મા છું, એ રીતે। આના વિશે એક મને સારું જાણવા મળ્યું છે તો હું આપને સમક્ષ શેર કરું છું। મારો પોતાનો વિચાર નથી, મેં જાણ્યું છે જે હું આપની સમક્ષ શેર કરતા ખુશી અનુભવું છું। આપણે હું અત્યારે બોલી રહ્યો છું, કંઈ આ જોઈ રહ્યો છું, તે બધું ભૂતકાળ છે, કેમ કે હું કંઈ દ્રશ્ય જોવા માટે વિચારું છું। માની લો કે આ મંદિર છે, મંદિરની ટોચ, ત્યાં મારી નજર જશે, પહેલાં ટ્રાન્સમિટ થશે, પછી ત્યાંથી રિફ્લેક્ટ થશે, મારી આંખોમાં પાછું આવશે, ત્યારે મને એ મંદિરની ટોચ દેખાશે, પછી મારા મગજમાં એનું અર્થઘટન થશે અને એ કે ભાઈ આ મંદિર છે એમ। તો એ મેં કાંઈ પણ જોયું છે એ ભલે મિલી સેકન્ડ હોય, પણ એ એક ડીલે તો છે જ, એટલે એ ભૂતકાળ થઈ ગયું। હું જે કાંઈ બોલું છું, હું પોતે અથવા તો બીજો કોઈ સામેની વ્યક્તિ સાંભળે છે, એના મારા જે સ્પંદનો મારી જીભમાંથી જે શબ્દો બન્યા એ મોં વાટે બહાર આવ્યા, હવામાં એ ટ્રાન્સમિટ થાય છે, પ્રસરણ કરે છે, પછી એ સામેની વ્યક્તિમાં કે મારામાં પોતાનામાં કાનમાં એ જાય છે, એના ડાયાફ્રામ સાથે અથડાય છે, એનું અર્થઘટન થાય છે મગજમાં, અને પછી સામેની વ્યક્તિ સમજે છે કે ભાઈ આ વ્યક્તિએ આવું કીધું। એમાં પણ ભલે મિલી સેકન્ડનો સમય લાગતો હોય, પણ એ પણ ભૂતકાળ છે, વર્તમાન નથી, બરાબર? તો તમે વર્તમાન ક્યારે જીવો છો? એના માટે બહુ સરસ કહ્યું છે કોઈ પ્રખર પંડિતનું આ વિચાર છે, તો એમણે એવું કહ્યું કે તમે આંખો બંધ કરો અને પછી વિચાર કરો, તમારું મન છે એ વિચાર કરે છે અને એને જવાબ આપે છે, એ જવાબ કોણ આપે છે? એ તમારો અંદર રહેલો આત્મા। એમાં તમે નથી, તમારે કંઈ બોલતા નથી, તમારે જીભને કોઈ કષ્ટ આપતા નથી, તમારા કાન તરફ એના સ્પંદનો જતા, તમે જે બોલો છો એ કઈ રીતે સાંભળે છે? તુરંત તમે જે બોલ્યા તુરંત એનો રિસ્પોન્સ આત્મા આપે છે, આવું કરવું જોઈએ, ના કરવું જોઈએ, જે કંઈ મન છે તમારું એ ચેતન તત્વ છે, એ બોલે છે, આત્મા તમારું સાંભળે છે, એ ઘણી વખત નિર્ણયો પણ આપે છે। તમે કલ્પના કરો, સફરજન અંદર જ આંખો બંધ જ છે તમારી, કલ્પના કરો તો તમને લાલ કલરનું સફરજન દેખાશે, તમારી આંખોએ જોયું નથી, બહાર ક્યાંથી રિફ્લેક્ટ થઈને પાછું નથી આવ્યું, તુરંત એ જ વર્તમાન છે અને એ જ તમારું ચેતન તત્વ છે, એટલે પ્રૂવ થાય છે કે તમારા શરીરમાં આત્મારૂપી ચેતન તત્વ છે। ક્યાં છે, કઈ રીતે છે, એ સરસાનો વિષય છે, પણ મેં જે સાંભળ્યું એ આપની સમક્ષ મેં રજૂ કર્યું, હવે આપ પણ વિચારો। થેન્ક યુ વેરી મચ।